ฉันเอกล้านเอกล้าห้องหุ่นทิวอาญาหน้าหุ่นทิวก็ถูกแก่มันก็ถูกแก่เลยจังอ่ะปากกัดเบียดท้ายทิ้งตัวใจมันก็เลยเด่นอ่ะตัวอาจเป็นเจ็ดเบียดรู้จักกันแล้วถูกกันวะจังก้ามันน้องมัดเป็นเจ็ดนะให้ราโก้ว่าราโก้แกวานุถูกกันจริงรักก็ราโก้อาญาหมาแดงก็บาดได้แต่โตเจ๊ไอ้หนุ่มน้ำชั่วตัวจังทำไมเนี่ยราโก้ตัวราโก้ไอ้ตาลุงน้ำราโก้ได้ડાકો નહીં રાખો બોલાવો તો હરખીરીત ના બોલાવવાનું આવું નોમ નહીં પાડવાનું રાખો નહીં ડાકો 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 પકડ તોઈ જતા એ થોડા બીમાર પડ્યા એટલે ઘેર એમ તારે ના આવે ગયો ભાઈ ચમ તું છે ને આ ગલ્લો લજવાડી જેવો ખાઈ બેઠો તને જોઈને તો ઘરે કઈ ના આવે કોઈ વાત ફુંડાગા ધંધો કરવા દો કે બાપડા શું કરવા હેરાન કરો છો એને અરે ભયા તું છું આ ડાકો આટલો બધો વરસાદ પડ્યો ખેતરમાં કેટલું પાણી ભરાણું છે જોઈને આવો આપણે વરસાદ નું કોઈ નક્કી નહી હો ગમે તે ટાઈમે આવે કાલ તમને લાગતું હતું કે વરસાદ આવશે રાતે 3 વાગે સાલુ છો તો હજી સુધી બંધ નહીં થયો મને નહી ખબર ભૂમતા આગળ ત્યાં તમને મૂકવું છું તમારી વાગડી એક સપાઈ જાય છે મેં જ્યાં કીધું તું મેં હાથે હેડવા નતું કીધું પણ કે હું તો પડે તમારે કઈ ના જાય હું કોક ને મર્ડર કરી લાશ ને નાખી દીધી હોય તો સાચી વાત છે પણ હું એમ કઉ છું કે આ નાખવા વાળા ની જગ્યા હરી જડી હવે શું કરશે અમારા શેતન ની ગુડભે લાશ પડી છે જો પોલીસ સ્ટેશન આપણે ડાયરેક્ટ જાહ તો હલવાઈ જા ફુમતાકા પોલીસ ના બધા પ્રશ્નો અલગ અલગ હોય અને આપણે જવાબ ના લીધે પોલીસ સ્ટેશન નો ફોન અને પછી વાગણ પોલીસ આવશે અને પોલીસ આવીને ચેક કરશે કે કની લાશ છે અને કની નહીં
અલ્યા ભાઈ સરપંચ ના ઘેર જ છે ચમ અતાર સરપંચ ના ઘેર અરે ખેકાર ની જબરજસ્ત લોચા થયા છે વળી ઉજી વળી બા ઓપલો મારી વાત આ ફૂમતા આખા શેતા નહીં ઈ કણ ગુળભીએ કોક લાશ નાશીન જતું રહ્યું છે લાશ અલ્યા હળવે બોલો કી ભાઈ પણ હરી ભાઈ તમે આમ કમ્પ્લેટ જોઈ તું અરે ખેકાર જી આ ફૂમતા કાએ કમ્પ્લેટ અડી ચેક કર્યું છે આ થતો પગ હતો ઓએ ફૂમતા કાકા મોડા સાપડા ગમનો અરે ખેકાર જી મુઢું નહીં જોયું અમી લાશ મેણિયા માં વેટેલી છે મેને વેટી લેતી ઓય પણ હરીભાઈ લાશ નાસી ચીયો જો અમે ખ્યાકાર જી તો અમન શું ખબર આ લાશ નક્કી કોક રાતે નાસી જ્યું છે હા હરીભાઈ તમારે કઈ વાત સાચી તમે આ સરપંચ ને જોણ કરવા જોન ઓય આ સરપંચ ને પહેલી જોણ કરવી પડ હો ભાઈ હેલો હું હેડો હંગાત આજો સરપંચ ઓ સરપંચ હા હા એ વાય આવજો આવો તમતા આકા આવો હરીભાઈ આવો ઓય બોલો શું હતો સરપંચ એક લોચા થ્યા છી વરે હું લોચા થ્યા આ ફૂમતા કાઈ શેતા નહીં ઓય ઓય ઈ કણ ગુડભી કોક લાશ નાશીન જતું રહ્યું છે લાય ઓય કને કીધું અમે જોઈ ના આયા તમે નક્કી કરી ના આયા ઓય નક્કી કરી ના આયો તો લાશ જ છે ઓય લાશ જ છે હા હા રે ભાઈ ઉપાડી કરી એટલે નક્કી એટલે ઓપળો મારી વાત આ લાશ ની મેણિયા મેટેલી છે ફૂમતા કાઈ ખાલી હાથ અડાડીને ચેક કર્યું છે ખોલી નહીં જોઈ ઓય ઓય આ નાસી ચીયો જો છે અમન શું ખબર હતો તમે કમ્પ્લીટ નક્કી કર્યું છે કહું તો શું ખાલી અડાસી અરે ભાઈ અભળો મારી વાત કે હારી માથા બારે વાત છે આપણે એકલ દોકલ જવરાય નહીં લાશ ઢુકડું હા સાચી પોલીસ ને જોઈન કરવી પડે હા તમે તને તમાર ફોન આયા હા બરોબર મારા જોડે આય બરોબર છે ઉભા આપણે અરે ભાઈ પોલીસ ને ફોન કરી દઈએ તો પોલીસ અહીંયા આવી જાય ને આપણે અહીંયા પહોંચી તો કે લેવાના દેવાના થઈ જોય હલવાઈ જા હા હવે આ તો બધા અલગ અલગ પ્રશ્નો પૂછે પોલીસ તો પછી હા તમે હા સડ્યો આટલો બધો ડાડા છો હે ડાડા છો હા હા કબરૈયા છો છો એ તો થાય કે ભાઈ તું તારા ગભરામણ તો થાય આ તો વસ્તુ નોના હોની નહીં સરપંચ જલ્દી હા હા હેલો હા સાહેબ કીધું જેટલા હતા તમે સ્ટેશન ઉપર છો તો અભળો મારી વાત તમે તાર આવો અમે એકણ જ છો ઓ ઓય હું આધાર જ છું અહીંયા ઓ ઓય હેલો હા સરપંચ કેટલા છો તમે અરે કોઈ વાત મળી તમને અરે ફૂમતા આકાન ગુડભીએ લાશ પડી છે ઓહો કીધું એમ તમને તો તમે કેટલો ફટાફટ વૈકણ આવો બરોબર બરોબર ના ના અમે નહીં અડે હું બલ્લુ બેસ ઓય એ હારું હો શું કીધું સરપંચ સરપંચ આવે છે આવે છે ઓય ફૂમતા આકે વાત કરી હે એવું છે એમ અન પોલીસ હંગાથી આવે પોલીસ હંગાથી આવે આ પોલીસ ને ફોન કરી દીધો એ હારું કર્યું પગડી ફૂમતા આકા પોલીસ આવે તમને કોઈ પૂછે નહીં તો પૂછે એટલો જવાબ આપજો વધારાનું ના બોલતા પણ માફજી લાશ અમે ભરી છે આનું શું ભાળી તમે તમારા સોનું મોનું ઊભું થઈ રહેવાનું તમને પૂછે તો કેવાનું ઓય તક લેવા દેવા પણ હલવાઈ જાઓ આ તો ચેતન ની ગોળભી તમારી છે આજ મોજો તન લાશ ને એ ના કહેતા એવું ઓય હે બલ્લુ હા આ લાશ નાસી ચીયો જો છે ઓય કણ હવે એ તો ભરતજી આપણા નું ખબર હવે શિકર આપણા ગામ નો છે કે ભરભારા ગામ નો છે હવે આપણા ગામ નો હોત ની હા તો ગામ માં હો થવાનું રહેત ની ઈ વાત સાચી છે એટલે ભરભારા ગામ નો જ હોવો જોઈએ ઈ વાત સાચી છે પોલીસ આવશે ચેક કરશે ખબર પડશે તાણે આપડે આગુ દવા બાકી ના જવરાય હલવાઈ જાય આપડી આપણું ગોમ હલવાઈ જાય ના ના મફુજી અમે તો ફોન કર્યો છે આવે છે બલ્લુ તું હમણાં આયરો હમણાં આવતો બલ્લુ ફોટા બધા પાણી મેલી દા ગ્રુપમાં આ ઈ હારો કર્યું ઓય કઈ આવતો લાગ પંડુ ભલા મગન કોટા મો આ લ્યો આમાં પૂછે હા આ દાડા દિવે નાસી છે કે રાતે નાસી છે હવે દાડા તો આ કેટલો ઘારો છે રોડ પે રાતે જોય રાતે જીવ નાસી જાય હાચી વાત છે શું કહે ફોન તા રાતે રાત ફૂલ ચાલુ હતો અરે બલ્લુ અભય મારી વાત કાલ રાતે 9 વાગે આ શેતરમાંથી હું ઘરે જો છું એવું છે તો પછી કેટલા ઘડી કોઈ નતું કોઈ હતું 12 વાગે ચોક નાસી ગયેલો છે રાતના
આપડા ગામમાં નિયમ છે, કોક લગીર થાય ને એટલે જોવા તો બધા આવી જ જાય છે. વાંદરા વાળું છે, એક ટોપી નાખે ને એટલે બધા ટોપી પડતી કરે. અરે આવી મફુજી બધા આવી બાપડા. હવે વાત સાચી છે પણ શેઠું ઉભું રહેવાય. એ વાત સાચી. હા અરે કાકા સાઈડ માં રોકી ભરતજી સાહેબ તપાસ કરી અને ફોટા હું મોકલું તમને. અને સરપંચ નું ગામ વાળાનું એવું કેવું છે કે આ ભાઈ એ ગામ નો નહીં. હા એટલે લાવારી સ્લાસ લાગે. હા 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 હું તમને ફોન કરું વાળો. યા સરપંચ, આ લાશ આવું ને પેલા કને જોઈ હતી? હવે એ તો આ હરિભાઈ અમી બે ને વરાત પડ્યો તો એટલે કીધું લાવો શેતર માં પાણી ભરાણા હતો, પાણી કાઢી દો. એટલે આ શેતર તમારું છે, આજે ફૂમતા આકા નું છે, ઓયનું પેલી બાજુ મારું છે. એટલે તમે પેલા કોણ આવ્યો તો? ફૂમતો કાકો આવ્યા હતા કે તમે? બે હંગા થયા હતા. હંગા થયા બે 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 હંગા થયા હતા. ઓય ગેરથી હંગા થઈ નીકળ્યા હતા. બરોબર, પછી તમે સરપંચ ને તોડ કરી. ઓય હા સાહેબ, ગામ વાળાનું એવું કેવું છે કે વરસાદ હતો એટલે શેતરમાં પાણી કાઢવા આવ્યા હતા અને આ લાશ નજરે પડી અને પછી એને સીધી સરપંચ ને તોડ કરી, સરપંચ ને પોલીસ ને તોડ કરી. હા તો આપણો સ્ટાફ મોકલો ને એમ્બ્યુલન્સ મોકલો. એ હા સાઈડ મારો બધા. તારું ભલું થાય, તારું આ શું છે? પકડી સાહેબ, કોઈ નહીં.
હા સાહેબ ઊંઘવાડ્યો 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 હરિભાઈ કાકા પકડો એને ના ના સાહેબ મારી વાત સાંભળો આ તો એક દારૂડિયો છે ઓય આ આ તાટ પત્રી ઉઠીને વૈકણ ઊંજો તો ફૂલ નશામ છે પકડજે બોલુ હા હા અરે સાહેબ બાબા હું આને શું પોલીસ સ્ટેશન હાજર કરું આ હરખો ઉભો રહી કેમ નહીં ચાર જણા એને પકડી રહ્યા છે એનો પગે ટક્કર ચાલતો નહીં ઓય એક થેલી અંદરથી નેકડી ખીચામથી દારૂની એ હા કૂતરું લઈ ગયું હવે મારે પહેરી જા લે લે જા ઉપર જે વહી દીધું અમે બેસ હોય કા બેસ તું આ રોડ ઉપર ગમે ત્યાં સાધન વાળા નિસ્કાય બેસ હોય બેસ મારી વાત આપડો આ રોડ ઉપર જાય ને તો કોઈક સાધન માં આવી જાય પણ વાયકણ શું કરવા ઊંઘાડો આ શેતર મારું છે હવે કોઈ ચિંતા કરશો સાહેબ વરહાત છે અને જવા દો હવે ભૂમતા આકા અભળો મારી વાત કે તમે ને હરિભાઈ બે જણા આપણા પાડોશના ગોમમાં મેલ્યા હોવાને હા ઈ ગોમનો તો છે લગભગ બે બે જણા તમે ત્યાં મેલ્યા હોવાને આ ચોક જાધાને ડિસ્કાન તો મરી જાય ને હોય પડ્યો રહે તો મરી જાય ઉપર સાહેબ એના ઘરથી એક કામ કરું ઓને નશો ઉતરી જાય એટલી ઘણા હું હોય કાં હાજર રહું અને ઓને નશો ઉતરી જાય કે ભાઈ તું ચિયા ગોમનો છે પૂછીને મેલ્યા આવ્યો હા બરોબર પણ જેટલી ઘણા વાંધે નશો હોય ને એટલી ઘણા જવા ના દેતા સારું બરોબર સારું અને જે ગોમનો હોય ને એ મને તમે ફોન કરીને જણાવજો બરોબર સારું તો વાંધો ને સરપંચ જોડે નંબર છે સારું હું કીધું હો અરે ભાઈ તમારા વન હોય બે રહેવું પડશે સારું અને અરે વનમાં આવો ને એટલે તમે એને પૂછીને તમે મેં લ્યાવો સારું શું કીધું ભૂમતા કાકા તમે બે જણા બે હોય મેં પછી મેં કહેતા જાડું તો મેં તું શેટા બે આવ્યો પણ શેતર તમારું છે હે બેસ કોને બેહી રે આરામ કર બીજી જગ્યાએ પછી ઉઠીને હુઈ જાય બીજા કોમ પાડા ને આપડે તળિયે તળાવશે હડો બીજા બધા વેરાઈ જાવ હડો હા એ તો પટી ગયો હરિભાઈ ભૂલ ના થાય જીવતો નીકળ્યો અને તાર હું એ કઉ છું કે મૂર્ખા છે આપડે તો ના એક જોતા બરાબર છે ફૂમતા કા ડાયરેક્ટ ના ડે તાણી બરાબર છે મારો બરાબર છે આ બધું નક્કી થઈ ગયું હા એ વાત સાચી હો દારૂ ઉતરે એટલી વાત જુઓ હવે હા હા બરાબર પણ મેં જાવ અરે ચોઈ જાવ નહીં તું ઘેર જાય તારી અમે ઘેર જાવ તને ખબર નહીં પાછી હું દાગ બેસકી તું ઘર પાડે નહીં તારી અમે ઘર પાડશો હવે બે જા બે જા અમે તો કોઈ નહીં યાર હું જટાડે હા તમે નહીં પીધો અમે પીધો છે હવે દારૂડિયા લગી રહ્યો નહી બધા વખત ફૂમતારજી ના અને હરિભા ના સી એક નંબર ના મૂર્ખા બે જણા બોલો નક્કી ના કરવું પડે મફજુ હોય કણ હવે ખેગારજી વાપરો મારી વાત
કે હરિભાઈ ભૂમતો કાકો નક્કી ના કરી કે અને કોઈએ નક્કી ના કરી કે હા અને આ તો ભૂમતો કાકોની ટકરે ના ગાલી કે નાનાઓની વાત નહીં લાજ પડી હોય એટલે કાણે એ વાતે હાચી હા હા મારું એસબી હિન્દુસ્તાની હા